શું માંડ્યું છે? કઈ ભાંગ પીધી કે શું? નહીં નહીં, આ પીધું. આ શું? બાબા, બિયર નથી, પ્રસાદી છે. પરમ પૂજ્ય પીકે ટુલ્લી, પીકે ટુલ્લી બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને, કે રોજ પીઓ બિયર, નહીં રહેગા ફિયર, બદલ જાયગા જિંદગી કા ગિયર, તું ભી લગા માય ડિયર. અરવિંદ, ડોન્ટ શાઉટ યુ એનાકોન્ડા. શું બોલ્યા? યોર ન્યુ નેમ એનાકોન્ડા. ઉભારો ઉભારો, હમણાં મારી મમ્મી ને બોલાવું છું. બોલાવ બોલાવ, તારી માને બોલાવ, એને કેજે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે એ ડોળા નહીં બતાવ. નાગિન 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 એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. તું હવે મોટો થઈ ગયો એટલે તને કહું, છલી હનીમૂન પર અડધી રાત્રે ઉભી થઈને શ્રી હરી શ્રી હરી શ્રી, મને લાગે છે ગયરામ બાપુ સાથે એનું નફરું છે. આઈ ડોન્ટ માઇન્ડ, આપણે એને દાનમાં જ આપી દેવી છે, પછી બાપુ જાણે ને એ જાણે, આપણે છૂટા. અરે ચાંદની એટલે લેટેસ્ટ મર્સિડીઝ, અને તારી માં એટલે 1960 ની એમ્બેસેડર. આવી ત્યારથી બેટરી ડાઉન છે, માણસ કેટલું રિપેરિંગ કરાવે યાર. સસરાને કહ્યું પાછી લઈ જાવ, તો મને કે વેચેલો માલ પાછો નહીં લઈએ. સાલો ફ્રોડ બોબડો એની માને. આનો સ્વભાવ એટલે તમને ગાંડા કરી મૂકે સાહેબ. દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો, અહીંયા સૂતો ને સવારે ઓચિંતાની 7 વાગ્યામાં આવી ને ચાદર ઓછ ખેંચી લે. રાઈટ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. 7 વાગી ગયા, તમારે ગોર્યા જ કરવું છે. ચાલો જલ્દી જલ્દી બ્રશ પતાવો, ચા પી લો, ચાલો બાથરૂમમાં જાઓ. અલ્યા પણ મને લાગવા તો દે તું યાર, બાથરૂમમાં દો. આજકાલના ભૈરાઓ ઓફિસ ચલાવે, ગાડીઓ ચલાવે, વિમાન ચલાવે, સંસાર કેમ નથી બરાબર ચલાવી શકતા? અરે બાજુવાળી વાસંતી ને જો. આહા, એટલે તું મને વાક્ય પૂરું કરવા દે. બાજુવાળી વાસંતી ને જો, 20,000 રૂપિયામાં કેવું અપ ટુ ડેટ ઘર ચલાવે છે. તો એ વાસંતી ને જ પરણવું તું ને? એ જ કરવાનો હતો, સમજી? વાસંતી મને ગમતી હતી, હું વાસંતી ને ગમતો હતો. તો વાંધો કોને હતો? એના વર ને. અરે ભાભી, પાણી તો હું સોસાયટીના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતે. તમને તો ખબર છે, માલિક કન્સ્ટ્રક્શન વાળાએ આપણને રીડેવલપમેન્ટની ઓફર આપેલી છે, એમાં 2 જણાએ વિરોધ કર્યો, એટલે મારું હારું બધું કામ થઈ ગયું. કોણ 2 જણા? મને નામ આપો ને. એ તો આ તમારા અન્ના હજારે, બીજી પેલી રસીલા વાઘ મારે. તમે રીડેવલપમેન્ટનો વિરોધ કર્યો? હા ને, પેલા રસીલા બેન તમારા વરના ચડાવે ચડી ગયા. શું બોલો તમે? ચડ, આ કઈ ઊંધું સમજશે? એ સ્વીટી, શું છે? એ જાને મન, જાને મન શું? તારે માટે ગિફ્ટ લાવ્યો છું. ગિફ્ટ? યસ, સરપ્રાઈઝ ગિફ્ટ છે. આંખો બંધ કર, પરમેનન્ટ. પરમેનન્ટ રે એવી ગિફ્ટ છે, આંખો બંધ કર. ના, અરે જો તો ખરી લુચ્ચી શું છે, જો જો જો. આહા, લા લા લા, હીરાનું બ્રેસલેટ. સાચું છે? 1,40,000 રૂપિયા રોકડા ચૂકવ્યા કેશ. હાય માં, હું તો ગાંડી થઈ જઈ. મારે એ જોઈએ છે. એટલે બીજું શું જોઈએ તારે? અવાજ કાઢ, ચાલ, પૈસે કી કોઈ કમી નહીં હે. અરે તું જે રસ્તે જઈશ ત્યાં 100-100 ની નોટો બિછાવી દઈશ, અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ. આટલા બધા રૂપિયા આવ્યા ક્યાં? આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? ઓહ સેટ, બોલ તું નહીં માને મને. બોલ મને અહીંયા સુધી હતું, તું આજ સવાલ પૂછીશ? તું નહીં માને મને અહીંયા. બોલો. યે રામલાલ પરદેશી કા કમાલ હૈ. એ કોણ છે? રામલાલ પરદેશી ઘોડાની રેસમાં મળી ગયો. હાય હાય, તમે રેસ રમવા ગયા? એમાં આવડું મોટું હાય હાય શું? જો સાંભળ બે અલકા. બોલો. રામલાલ પરદેશી છે ને કસ્ટમ નો ઓફિસર છે. હવે કસ્ટમ માં જે બધો સ્મગલિંગ નો માલ પકડાય ને, એમાંથી રામલાલ ના માણસો થોડો માલ કાઢી લે
અને બહાર સસ્તામાં વેચી કાઢે. તું મારું લક જો વાલી, પહેલે દિવસે રામલાલે મને 1,25,00,000 રૂપિયાની ઘડિયાળ 40,000 રૂપિયામાં આપી અને મેં 75,000 માં વેચી તારા ભાઈ દેવેન ને. મારા ભાઈ ને ફસાવ્યો? ફસાયો નથી બોબડાએ, પણ પ્રોફિટ જ કર્યો એને. સાલાએ 1,00,000 રૂપિયામાં વેચી કોને? તારા મામાને. એટલે આખું બિઝનેસ ફેમિલીમાં જ ચાલે છે. બહાર બકરો શોધવાનો જ નહીં. શું બકરો? વકરો. વકરો પ્રોફિટ થયો એમાંથી ઘડિયાળ લીધું. અને જો સાંભળ, એ સ્વીટી, અરે સાંભળ, આપણા નસીબ ખુલી ગયા. રામલાલ પરદેશી ઇઝ ટુડે એક્સપેક્ટિંગ. વોટ? અરે યાર, તને ઇંગ્લિશ ના એટલા લોચા છે. એક્સપેક્ટિંગ એટલે આપણા ઘરે આવવાનો છે. હું બોલો છો, ગયા અઠવાડિયે કસ્ટમમાં સોનાના બિસ્કિટ પકડાયા અને રામલાલ 1,200,000 રૂપિયાની લગડી મને 8,00,000 આપવાનો છે તમને. હા યસ. અને આ જો, લુક એટ ધીસ, આ બેગમાં 8,00,000 રોકડા તૈયાર છે. 8,00,000 રૂપિયા? ત્યાંથી એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને, એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે. એની વાઈફ માટે એને મર્સિડીસ લીધી. મર્સિડીસ? અમે શું કર્યું? અરે પણ હું લલિત ની વાઈફ માટે શું કામગી કરું યાર. અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિત ની વાઈફે મને આંખ પણ મારી હતી. શું થાય તને યાર? મારે માટે શું કર્યું? એટલે પણ તો સલી વાક્ય આખા બોલ ને યાર. બોલો. અડધું અડધું બોલે શું કર્યું? કેટલો ઉત્સાહમાં આવી ગયો યાર. ભાઈ તું મગજ મારી નહીં કર, મેં તારા માટે વિલ કર્યું છે. વિલ? વિલ? હા. અરે દેવાદાર માણસ વિલ કરે એનો શું ફાયદો? ફાયદો કેમ નહીં, ચોખ્ખું લખ્યું છે કોને કેટલા ચૂકવવાના. ઉધાર લીધા, બાકીના 3 તારા પિયર ના દાગીના વેચી કાઢ્યા. મારા દાગીના વેચી નાખ્યા? મારી મમ્મી ને શું જવાબ આપશો? જવાબ નહીં, તારી માને જુલાબ થઈ જશે. અરે વિચાર તો કર, આજે 4,00,000 નો પ્રોફિટ, નેક્સ્ટ વીક બીજા. એ એ ઉભી રે, ક્યાં જાય તું? આ બેગ લે, પૈસા નહીં આપવા દો. તું મગજ મારી નહીં કર, છોડ. સલી મૂકી છોડ એ જાત ને. હા.